દોસ્તો સંસ્કૃત ધોરણ આઠ પ્રથમ સત્ર માં ત્રીજો પાઠ છે આત્મશ્રદ્ધા આત્મશ્રદ્ધાનો પ્રભાવ આ પાઠ ખૂબ જ સુંદર છે અને મહાભારતના સમયમાં જે ઘટના એક બની હતી તેનું છે બાળક છે એકલવ્ય નામનો તે ગુરુદ્રોણ પાસે જાય છે અને તેમને એવી વિનંતી કરે છે કે મને તમે શિષ્ય તરીકે સ્વીકારો ગુરુદ્રોણ એમ કહે છે કે હું તમને શિષ્ય તરીકે સ્વીકારી શકું તેમ નથી અને ત્યાર પછી તે ગુરુદ્રોણની મૂર્તિ બનાવીને ધનુર્વિદ્યા શીખે છે અને ખૂબ જ પારંગત થાય છે આવી એક સરસ મજાની વાર્તા એક બાલક આસિત એક છોકરો હતો નામ એકલવ્ય આસિત તેનું નામ એકલવ્ય હતું સહ ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સ્મ તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો એકદા સહ દ્રોણાચાર્ય સમીપમ અગછત એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિમ ઈચ્છા હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપયા મામ સ્વીકુરું કૃપયા મારો સ્વીકાર કરો અહં કૌરવાન પાંડવાન ચાઠયામી હું કૌરવો અને પાંડવોને ભણાવું છું અહમત શિષ્યરૂપેણ સ્વીકાર કર હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું પરંતુ આચાર્ય પ્રત્યે ત્યાં શ્રદ્ધા શિથિલા ન અભવત પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી સ આચાર્ય દ્રોણસ એકા મૂર્તિમ અરચયત તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી સિન મૂર્તિ અનમત તે દરરોજ મૂર્તિને નમતો હતો પ્રાતઃકાલાત સાયંકાલપર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો શનૈ શનૈ સધર અભવત ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈ કૌરવૈ ચગ્છત એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા એક કુક્કુર દ્રષ્ટવા અભસત એક કૂતરું તેમને જોઈને ભસવા લાગ્યું અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતી સ્મ અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું એકલવ્ય બાણ કુક્કુરસ મુખમ અસિવ્યત ત્યારે જ એકલવ્યે બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું દ્રોણાચાર્ય એત દ્રષ્ટા ત્રત્ર આગળ દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા કોણ છે તદા સહ દ્રોણાચાર્ય તાં મૂર્તિમ અદર્શયત ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા પ્રતીક અસ્તિ એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે એકલવ્ય અસમાન શિક્ષયતિ એકલવ્ય આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિહી સ્વયં પ્રજ્ઞા ભવતું પોતે જ પોતાની વિવેકબુદ્ધિરૂપ બનો યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ જો આપણામાં આત્મવિશ્વાસ હશે તરહી કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તી તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન પછી આત્મવિશ્વાસના બળથી સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો શરૂ કરીએ છીએ સ્વાધ્યાય સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે તેમાં શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે એટલે કે મોટેથી શબ્દ વાંચવાના છે હું અહીંથી શબ્દો વાંચીશ અને ત્યારબાદ તમારે પણ મોટેથી આ શબ્દ વાંચવાના છે એકલવ્ય હ ધનુર્વિદ્યામ દ્રોણાચાર્ય

દુર્લભા સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો પહેલો પ્રશ્ન એકલવ્ય ધનુર્વિદ્યા પઠીતું કશ સમીપ અગચ્છત જવાબ આ મુજબ લખી શકાય છે एकलव्य धनुर्विद्या पठित आचार्य द्रोणाचार्य समीपम अगछत बीजो प्रश्न एक्लव्य द्रोण किवदत्लव्य द्रोण अवदत, अवदत। गुरुदेव अहम धनुर्धर भाव इच्छा कृपया मां स्वीकुरु। ત્રીજો પ્રશ્ન દ્રોણ એલવ્ય અકથયત દ્રોણ એક્લવ્ય પ્રત્યવદત કૌરવાન પાંડવાન ચ ચાઠયામી અહત શિષ્ય રૂપે સ્વીકારણ કરું ન શક્ન ચોથો પ્રશ્ન एकलव्य बाण कि एकलव्यः बाै कुकुर से मुखम असीव्यत पचमो अनेलो प्रश्न द्रोणाचार्यक्लव्य द्रोणाचार्यः अपृछत द्रोणाचार्यलव्यम अपृछत कव आचार्य આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખીશું પ્રશ્નોના જવાબ લખતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ તમે જવાબ લખો ત્યારે એક શબ્દમાં જવાબ ન લખતા પૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો હોય છે પ્રશ્ન ત્રીજો છે કંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો અહીં જે શબ્દ આપ્યા છે તે શબ્દો અહીં યોગ્ય રીતે ગોઠવીને દરેક વાક્ય સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરી શકશું એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ દ્રોણાચાર્ય સમીપમ અગ્છત બીજું વાક્ય આ રીતે થશે એકલવ્યસ આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત ત્રીજું વાક્ય એક્કુર તામ દ્રષ્ટવા અભશત ચોથું વાક્ય એકલવ્ય અસ્માન શિક્ષય સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞું ત્યારબાદ પ્રશ્ન ચાર છે શબ્દોના આધારે વાક્ય બનાવો અહીં જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ થયો હોય તેવું વાક્ય બનાવવાનું છે શબ્દો આપણે વાંચી લઈએ ધનુર્ધર બાલક શિષ્ય કુકુર આ મુજબ વાક્યો બનાવી શકાય પહેલો શબ્દ છે ધનુર્ધર વાક્ય આ મુજબ બને એકલવ્ય કુશલ ધનુર્ધર અભવત બીજો શબ્દ બાળક એ બાળક આસિ ત્રીજો શબ્દ છે શિષ્ય અહોં શિષ્યૂપેણ સ્વીકારણ કરું ન શક્ન અલો શબ્દે કુક્કુર એ કુક્કુર તાં દૃષ્ટા અભષત્ પાંચમો પ્રશ્ન છે તે ખરા ખોટાનો છે સાચા વિધાનો સામે આમ એટલે ખરું અને ખોટા વિધાનો સામે ન એટલે કે ખોટું તેવું લખવાનું છે પહેલું વાક્ય એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતીક અસ્તી ન એટલે કે આ વાક્ય ખોટું છે આપણે જે પાઠ ભણ્યા તે મુજબ એકલવ્ય આચાર્ય શ્રદ્ધાયા પ્રતીક અસ્તી ગુરુદ્રોણ ની શ્રદ્ધાનું પ્રતિક એકલવ્ય અહીં દર્શાવવામાં આવેલો છે માટે વાક્ય થશે ખોટું ન એકલવ્ય બાણ અહી મુખમ અસિવ્યત આમ સાચું છે એકલવ્યના બાણોથી જ કૂતરાનું મોઢું સિવાય ગયું હતું આચાર્ય પ્રતિ એકલવ્ય સ શ્રદ્ધા શિથિલા અભવત જવાબ છે ન એટલે કે આ વાક્ય ખોટું પડે છે આચાર્ય પ્રતિ એકલવ્યની શ્રદ્ધા ક્યારે પણ નબળી પડી ન હતી શિથિલા ન અભવત આવું સાચું વાક્ય થાય છેલ્લું વાક્ય છે દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્યરૂપે સ્વીકાર કરતું ન આમ દ્રોણાચાર્ય એકલવ્યનો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતા ન હતા પ્રશ્ન છઠ્ઠો છે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કંશમાં આપેલ ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યામાં લખો કંશમાં જે શબ્દ આપ્યો છે તે ધાતુનું યોગ્ય રૂપ બનાવી અને ખાલી જગ્યામાં લખવાનું છે ઉદાહરણ આપ્યું છે સહ ધનુર્વિદ્યામ ખાલી જગ્યા પછી કાઉસમાં શબ્દ આપેલો છે પઠ તેનું રૂપ બન્યું છે પઠિતુમ સહ સહધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતી તે જ રીતે પહેલા વાક્યમાં છે ભાવ સહ અધ્યાપકમ અહમ રોટિકા ખાદીતું ઈચ્છા ખાદ ખાદીતું ભવાન ઉદ્યાને ચલિમ ઈચ્છતી વા ચલ તો ચલિત આ રીતે અહીં કાઉસમાં આપેલા જે ધાતુ છે તેના રૂપો આ રીતે બને છે પઠનું પઠિત ભાવ ભવિતું ખાદ ખાદીતું ચલ ચલિતો સમય છે ગૃહકાર્યનો અહીં જે સાતમો પ્રશ્ન છે ધનુષ્યનું ચિત્ર દોરો તે તમારે અહીં ગૃહકાર્યમાં કરવાનું રહેશે ત્યારબાદ અહીં જે વાહનમ એટલે કે વાહનોના નામ આપ્યા છે તે પણ તમારે તમારી સંસ્કૃતની નોટમાં લખવાના છે ઉપરાંત જે આપણે આખો પાઠ વાંચ્યો સમજ્યો તે પાઠ પણ તમારે સંસ્કૃતની નોટમાં અનુલેખન કરવાનું છે અને ત્યારબાદ નિયમ પ્રમાણે ટિપ્પણી તો ખરી જ બરાબર ને આવજો